રફીકભાઈ ઇબ્રાહીમભાઈ દસાડિયા સોડા સરબતનો ધંધો ઓછામાં ઓછા 20-25 વર્ષથી આવી. કબૂતરને કોઈ ચણ નાખવા આવે એની મદદ કરી, પ્લસમાં અહીંયા બરફ નાખવા આવે એટલે બરફ આરે નખાવી, બધા ગ્રાહક આવે એ પચાવો પચાવો કાઢીને આપે, એનો અમે બરફ ભેગો કરીને બરફ નાખી અંદર ઠંડુ પાણી કબૂતરને પીવડાવી ને નાવા માટે કબૂતરને. સફાઈ સવારે થાય, પછી બપોરે થાય, ને એક વાર સાંજે 4 વાગે થાય, 3 ટાઈમ સફાઈ થાય. ઉનાળામાં બરફ 2 લાદી જોઈ, લાદી 400 રૂપિયાની આવે ને 50 રૂપિયા રિક્ષા વાળું એટલે 450ની આવે. આપણે બરફ વાળાને અહીંથી ફોન કરી દે ને એટલે રિક્ષામાં લાદી નાખી દે, પછી અહીંયા આવી જાય એટલે અમે અહીંયા પાણીમાં બરફ નાખી દઈ. એના માટે કબૂતર એમાં નાહી ખરા ને પાણી પીએ. ગ્રાહક કસ્ટમર આવતા હોય ને એ બધા કોઈ 50 હો કોઈ 50 હો 200 જેવી જેની કેપેસિટી એ પ્રમાણે બધું ભેગું કરીને પછી અંદર નાખી. આ ઓછામાં ઓછા 3-4 વર્ષ થયા. હું અરુણભાઈ વ્યાસ અને સામાકાંઠે મારે ઇમિટેશન જ્વેલરીનું કામકાજ છે અને રહું છું અહીંયા રેસકોર્સ. સવારે હું ઘરેથી નીકળું છું અને નિત્ય નિયમ મુજબ અહીંયા થઈને પસાર થઉં છું આગળ. તો આ બાજુ રહેવા આવ્યો પછી ત્યારથી ઘણા સમયથી બધાને જોતા જોતા હું પણ એક અહીંયા નિત્યક્રમનો એક અનુભવ કરીને આગળ પસાર થઉં છું. વિશ્વાસ ના થાય અને અલ્કલ્પનીય કહેવાય, કારણ કે મુસ્લિમ બિરાદરીમાંથી આવતા આસિફભાઈ અને રફીકભાઈ અહીંયા 2 ભાઈઓ એક સેવાનું બહુ મોટું કામ કરી રહ્યા છે, જેમાં ચણ નાખીને લોકો તો જતા રહે છે પોતપોતાનું પુણ્ય કમાઈને જે તે શ્રદ્ધા અને ભાવથી, પણ પાછળની જે સેવા છે સફાઈની, કહો કે કોઈક પક્ષી બીમાર થઈ ગયું તો એને હોસ્પિટલાઇઝ કરવું કે પહોંચાડવું કે ઊભા કરીને એને, પ્લસ એક ઉનાળામાં ખાસ કરીને મોટી સેવા છે કે જે અત્યારે બરફ અને ગરમીમાં પાણી જોતું હોય છે એટલે ઠંડક માટે જે બરફની સેવા પણ અહીંયા થાય છે. તો મારા હિસાબે આ સેવા રૂપિયા કરતાં બહુ મોટી સેવા છે, જે માનવ સેવા કરતાં પણ એક ચડિયાતી સેવા છે. કારણ કે માનવ તો બોલી શકે છે પણ મોંઘા ઢોર પશુ પક્ષી કોઈ બોલી શકતા નથી. મારું નામ રાજભાઈ વાઘેલા છે અને હું રિટાયર એએસઆઈ છું. 35 વર્ષથી અહીંયા કણે કબૂતરને ચણ નાખવાનું છું અને આસિફ અને મુકેશ અહીંયા કણે ચણ આપે છે અને આની બહુ સેવા છે અહીંયા કણે. અને ઉનાળામાં તો એની વાત જ પૂછવામાં કે અહીંયા પશુ પક્ષીઓ એટલા બધા બરફ ને અંતે નાખીને, અને તો ધાર્મિક કોઈ નાખે તો ઠીક છે, પોતાના પૈસાના લઈ અને પોતે આ સેવા કરે છે.